છેલ્લા 3 વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તો આવો જોઈએ અમારી બ્યુરો ઓફિસનો એક રિપોર્ટ. શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરી નાસ્તા ફરતા જિલ્લાના તેમજ જિલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રી તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને સૂચના આપેલ. જે અનુસંધાને શ્રી વીબી કોઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ શ્રી આરએસ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓની અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે જેતપુર પાવી તથા રંગપુર પોલીસ સ્ટેશન તથા વડોદરા ગ્રામ્ય ના વર્ણામાં પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ મહેતાભાઈ ઉર્ફે નિસ્તાભાઈ ચંગોડિયા ભિલાલા રહી મોરિયા ગામ સુથારી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર એમપી નાનું પોતાના કામ અર્થે છોટાઉદેપુર બજારમાં આવેલ હોય. જે હકીકત આધારે એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા છોટાઉદેપુર ફતેપુરા રેડિયમની દુકાન આગળથી આરોપી મુકેશભાઈ મહેતાભાઈ ઉર્ફે મેસ્તાભાઈ ચંગોડિયા ભિલાલા રહે મોરિયા ગામ સુથારી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લા અલીરોજપુર એમપીનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ ઇસમ મુકેશભાઈ મહેતાભાઈ ઉર્ફે મેસ્તાભાઈ ચંગોડિયા ભિલાલા રહે મોરિયા ગામ સુથારી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર એમપી.